ભરૂચના નેત્રંગ સ્થિત કોલેજના પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફના ભીભસ ફોટા ક્લિક કર્યાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ. કોલેજના સંચાલકો પાસેથી ન્યાય નહીં મળતા મહિલા કારકુન વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા. કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ આમને સામને. નેત્રંગ તાલુકા મથકે આવેલ એક સરકારી કોલેજમાં 1 ફેબ્રુઆરી 2024 રોજ નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનો બેચ તૂટી જવાથી ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા, જે દરમિયાન કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડતા મામલો ઘરમાં આવ્યો હતો. ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્યએ જણાવ્યું હતું કે આ કોલેજના અંદરનો મામલો છે, કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે, અમે પ્રયત્ન કરીશું, પરંતુ આ બાબતે મહિલા ક્લાર્કે કારકુને અનેકો વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતાં વિવાદ વંટોળે ચડ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકૂટ થતાં મામલો ગરમાતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. કોલેજના આચાર્ય પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબજે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો. વિવાદને 42 દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદ્ભવ્યા છે. આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. નમસ્કાર, હું વિજય સુરવણે, હું અહીંયા નેત્રંગ કોલેજ સહકારી વિનય વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરું છું, TY BA માં હિન્દી વિષયમાં. તો આ 40 દિવસથી અમારા કોલેજમાં એક સર અજીત પ્રજાપતિ દ્વારા, એક મેડમ રાધિકાબેન પટેલ, તેમના ખોટા ફોટા પાડવામાં આવ્યા હતા. તો તેનો ન્યાય માટે અમે કોલેજને ફરિયાદ કરી હતી, પણ કોલેજ હાથ ધરતી નથી. અમે એ સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે 12 મેટર કરો, જે હશે તે 12. અમે 12 પ્રશ્ન કર્યો તો 12થી એવું કહે છે કે તમે પાછા અંદર જાઓ. અંદર અમે એવું કહે છે તો સર એમનો મોબાઈલ આપવા ના કહે છે. તો અમે સરને કીધું તમારો મોબાઈલ, તો એ સર ઊંધું છતું બોલે છે. ને સરનો મોબાઈલ અમે સીલ કરાવ્યો છે, સીલ કરાવ્યો છે. તો હવે અમને હવે જે નિરાકરણ આવશે તમે જોશો, 3 દિવસની અંદર અમને નિરાકરણ જોઈએ છે. જો તમને નિરાકરણ ન મળે, તમને સંતોષપૂર્વક જવાબ ન મળે, તો તમે શું કરશો? અમે ઉચ્ચ કમિશનર કચેરીમાં અરજી કરશું. આ ફોટો કોના દ્વારા પાડવામાં આવ્યો છે? કોનો ફોટો પાડવામાં આવ્યો છે? આ ફોટો અજીત પ્રજાપતિ દ્વારા રાધિકાબેન પટેલનો ફોટો પાડવામાં આવ્યો છે. કોઈ ભૂતકાળના સમયમાં કોઈ વિદ્યાર્થી સાથે પણ આ પ્રકારનું કૃત્ય થયું હોય તો તમારા ત્યાં ધ્યાનમાં છે? કોલેજના ડરના લીધે કોઈ બોલતું નથી, કોલેજના ડરના લીધે કોઈ બોલતું નથી. વિદ્યાર્થીઓને મારું નામ પટેલ રાધિકા છે, હું નેત્રંગની રહેવાસી છું. હું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગમાં એડહોક ક્લર્કમાં કોન્ટ્રાક્ટ પર કામ કરું છું. આ ઘટના તારીખ 1 ફેબ્રુઆરીની છે. સવારે 9:30 વાગેલા હતા. અત્રેની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી. ત્યારે અત્રેની કોલેજમાં નેશનલ લેવલનો સેમિનાર હતો. તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છુપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય, ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય. સેમિનાર હોવાના કારણે 2 દિવસ પછી, અરે 5 તારીખે હું અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિતમાં અરજી આપેલ હતી, જે અરજી મારા પાસે છે, જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ. એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે, કોલેજના લેવલ પર પતે એ માટે અમે લોકો પ્રયત્ન કરીશું. એની
આજે પહેલી ફેબ્રુઆરીથી લઈને આજે 13 માર્ચ થઈ ગઈ, આ ઘટનાને 42 દિવસ થઈ ગયા. 4 નોટિસ આપ્યા છતાં પણ ના જસવંત સર ના તો ડૉક્ટર એ અજીતાર પ્રજાપતિ સામે આવેલા હતા અને પોતાનું નિવેદન આપેલું નહોતું. જ્યારે અમારા એડમિન સ્ટાફમાંથી અને મારું નિવેદન લીધેલું હતું, ઓન કેમેરા લીધેલું હતું, એના પછી પણ 4 વખત નોટિસ આપ્યા છતાં નહીં હાજર રહ્યા અને આજે 5મી વખતની નોટિસમાં હાજર રહ્યા હતા, જેમાં એમણે હળાહળ જૂઠું બોલેલું હતું કે તેઓએ ફોટો નહીં પાડ્યો. જો તેઓએ ફોટો નહીં પાડ્યો તો 4 નોટિસ આપ્યા છતાં પણ કેમ તેઓ આઈસીસી સમક્ષ કે પ્રિન્સિપલ સમક્ષ હાજર નહોતા રહ્યા હતા? મારો પ્રશ્ન એ છે કે જો અત્રેની કોલેજમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી, એમને આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે, છુપી રીતે ફોટા પાડવામાં આવે છે, તો આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો કેટલી સેફ છે, તેઓ કેટલી સુરક્ષિત છે, વિદ્યાર્થીઓ પાછળ સુરક્ષાના પગલાં કેટલા લીધા છે? ભૂતકાળમાં સરકારી વિનિયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે પણ આવો કોઈ બનાવ બન્યો છે એવું અમને જાણવા મળ્યું છે. બનાવ બન્યો છે સાહેબ, પણ છે ને સરની બીક દબાણ દ્વારા પોતાની ઇજ્જતના લીધે છોકરીઓ બહાર નથી પાડવા માંગતી. કોના દ્વારા તમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? ઉપરથી સ્ટાફ દ્વારા જ સર, કોલેજના સ્ટાફ દ્વારા જ. આજે પણ અહીંયા થોડા સમય પહેલા સરે કીધું કે તમારો જે મેટર હોય એ બહાર પતાવો. કોલેજનો મેટર છે, તમે બહાર શું કામ પતાવીએ? કોલેજમાં જ પતાવીએ ને. અમને ન્યાય જોઈએ સર, અમારા મેડમને પણ ન્યાય જોઈએ. આજે મારા સાથે થયું છે સર, કાલે બીજી વિદ્યાર્થીઓ સાથે થશે તો તેનું શું કરવું? પેરેન્ટ્સ પોતાની છોકરીને અહીંયા કામ કરવા મોકલે છે, ભણવા મોકલે છે, કે પછી આવી રીતે કોઈના એ લોકોના છુપી રીતે ફોટા પાડવા માટે કે કોઈને રૂમ પર બોલાવવા માટે એવી રીતે બોલાવવા એ કરવા માટે આવે છે સર? જો તમને તમારા અપેક્ષા મુજબ પરિણામ મળે ન મળે, તમને ન્યાય ન મળે, તો તમે શું આગળ કરી શકો? હું પોલીસ કાર્યવાહી કરવા માંગીશ. આજે મોબાઈલ તમારો સીલ કરો, જે શિક્ષકે તમારો ફોટો પાડવામાં આવ્યો તો એનો મોબાઈલ આજે સીલ કરી દેવામાં આવ્યો. સર પ્રેક્ટિકલી હું તમને કહું તો આપણે કોઈ ફોટો પાડ્યો હોય બરાબર છે, એ ફોટો ડિલીટ પણ કરીએ તો એ ફોટો રિસાયકલ બિનમાંથી 29 દિવસની અંદર જાતે રિમૂવ થઈ જાય. આજે ઘટનાને 42 દિવસ થઈ ગયા છે, કોણ જવાબદાર કે 29 દિવસની અંદર કોઈ એક્શન નહીં લીધું? એમનો ફોન સીલ નહીં. જ્યારે મેં મારી અરજી આપેલ હતી તો મેં કીધું જ હતું કે એમનો ફોન જપ્ત કરવામાં આવે, કાં તો કોઈ આઈટી એક્સપર્ટને કહેવામાં આવે તો એનું સોલ્યુશન આવી શકે છે. 1 2 3 સ્ટાર્ટ. મારું નામ છે વસાવા તેજસ્વી મહેશભાઈ, હું અહીંયા નજીકના ગામ ગોરાટિયાથી આવું છું. અમારા કોલેજ વાણિજ્ય સરકારી વિનય અને વાણિજ્ય કોલેજમાં અમારી ત્યાં ઘટનાઓ ઘણી ખરાબ રીતે થઈ રહી છે. અમારા મેડમ સાથે આજે એવો ખરાબ ઘટના બની ગઈ કે આજે અમને કોલેજ આવવાનો ડર લાગે છે, કાલે ઉઠીને અમારા સાથે પણ થઈ શકે છે. શું ઘટના બની? હા સર, અમારા મેડમનો ખોટી રીતે ફોટો ક્લિપ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા દ્વારા. પ્રિન્સિપાલ દ્વારા કોઈ નિરાકરણ નથી થયું સર. આજે 40 દિવસ થઈ ગયા, અમને કોઈ ચુકાદો નથી આવ્યો સર. આ વાતની અમારે ઘરે ખબર પડે પ્રાંતિજુ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અને સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ
સેઠ પ્રિયંદર આર હાઈ સ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753 ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5204.